વિદ્યાર્થી મિત્રો, આપણે પોષણ અને શ્વસન વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો હવે આપણે એના સ્વાધ્યાય તરફ નજર કરી આપણું પુનરાવર્તન થોડું કરી લઈએ. હવે દરેક પ્રશ્ન માટે તમને નીચે વિકલ્પ આપ્યા હશે, વિકલ્પમાંથી આપણે સાચો જવાબ શોધવાનો છે અને આપણું સમજેલું બધું મગજમાં યાદ રાખશું અને એના આધારે આપણે એમસીક્યુ સોલ્વ કરશું. હવે નીચે આપેલા કયા પ્રકારમાં પ્રાણીમાં નીચે આપેલા કયા પ્રકારમાં નાનું આંતરડું લાંબુ છે, કયા પ્રકારના પ્રાણીમાં? આપણને ખબર છે કયા પ્રકારનું પ્રાણી એવું હતું કે જેનું નાનું આંતરડું લાંબુ હતું. તો આપણે યાદ કરીએ કે આપણે ગાયનું ચિત્ર જોયું હતું, સિંહનું ચિત્ર પણ જોયું હતું. ગાય છે એ આપણને ખબર છે કે તૃણાહારી છે, ઘાસ ખાય છે. ઘાસ એટલે સેલ્યુલોઝ. સેલ્યુલોઝનું પાચન થતા કેટલી લાગે? વાર લાગે. જયારે માંસાહારી પ્રાણી, તો માંસાહારી પ્રાણીને માંસ જ ખાવાનું છે, એના ખોરાકનું પાચન સરળ છે. માટે આપણે જોયું હતું કે કયા પ્રકારના પ્રાણીમાં નાનું આંતરડું લાંબુ છે, તો કયો જવાબ આવશે? તૃણાહારી. કે તૃણાહારી પ્રાણી છે કે જેને ઘાસ ખાવાનું છે, ઘાસમાં સેલ્યુલોઝ રહેલો છે, એનું પાચન ખૂબ ધીમે ધીમે થાય છે, માટે એનું આંતરડું કેવું હોય છે? લાંબુ હોય છે. અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા ખાલી જગ્યાથી ઓળખાય છે. તો આપણે જોયું હતું કે અમીબા છે એની આજુબાજુ ખોરાક આવે છે ત્યારે એ પોતાના બે ખોટા હંગામી ધોરણે બે પગ ઉભા કરે છે. અમીબામાં પોષણ પદ્ધતિ જોઈ હતી આપણે, પાંચ તબક્કામાં વેચાયેલી હતી. તેમાં સૌથી પહેલું હતું કે અમીબાની આજુબાજુ જયારે ખોરાક આવે છે તો એ ખોરાક એને પોતાના શરીરની અંદર દિવાલમાં પ્રવેશવા માટે એ બે હંગામી ધોરણે ખોટા પગ ઉભા કરે છે. એ ખોટા પગની અંદર પદાર્થને અંદર લઈ લે છે, ત્યારે એ ઘન સ્વરૂપે હોય છે, પ્રવાહી નથી, ઘન સ્વરૂપે છે. માટે કયું આવશે? કોષીય ઘન ભક્ષણ. એટલે અમીબા છે એ કઈ પ્રક્રિયાથી પોષણ મેળવે છે? કોષીય ઘન ભક્ષણ પ્રક્રિયાથી. કયા સજીવમાં પરોપજીવી પોષણ પદ્ધતિ છે? તો પરોપજીવી પોષણ પદ્ધતિમાં આપણે જોયું હતું કે બીજાને નુકસાન પહોંચાડે ને પોતાનો ફાયદો મેળવે. આપણે વેલનું ઉદાહરણ જોયું હતું કે થળની આજુબાજુ વેલ વીંટળાઈ જાય તો વેલ વૃદ્ધિ પામે અને જમીનના જેટલા પોષક તત્વો છે બધા વેલ લઈ લે, થળને ઓછા મળે. મળે તો ખરા, પણ ઓછા મળે. એટલે બીજાને નુકસાન પહોંચાડી પોતાનો ફાયદો મેળવે, એટલે પરોપજીવી. તેમાં આપણે પેરામેશિયમ, કે પેરામેશિયમ આપણને ખબર છે કે પોતે આજુબાજુ એના પક્ષમાં દ્વારા ખોરાકને મેળવી લે છે, બરાબર. તો આ સૂક્ષ્મ જીવ છે એ પરોપજીવી પોષણ પદ્ધતિથી પોષણ મેળવે છે. નીચે જણાવેલ પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ છે. તો મૃતોપજીવી એટલે મૃત અને સડેલામાં. આપણને ખબર છે મશરૂમ બિલાડીનો ટોપ ઉગી નીકળે છે ચારે બાજુ, તો એ મૃત અને સડેલાની વચ્ચે ઉગી નીકળે છે. તો બરાબર છે, જવાબ આવશે મશરૂમ, કે મૃતોપજીવી પોષણ પદ્ધતિથી પોષણ મેળવે છે. પુખ્ત મનુષ્યોમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? તો આપણે એ પણ આંકડાકીય માહિતી છે અને યાદ જ રાખી લેવાની છે કે લાંબુ છે, નામ છે નાનું, નાનું આંતરડું પણ લંબાઈમાં મોટું છે, તેનો મતલબ કે 6.5 મીટર લાંબુ છે. મનુષ્યમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ખોરાકની આપણે કીધું કે હાથ વડે ખોરાકને મોંમાં મૂકીએ, જેવો મોંમાં મૂકીએ એટલે તરત જ પાચન પ્રક્રિયા શરૂ થઈ જાય છે, બરાબર છે. કે દાંત છે, જીભ છે, લાળગ્રંથી છે, દળાય છે, કપાય છે, એમાં લાળ ભળે છે, પોચોને નરમ થાય છે, પછી આગળ જાય છે અન્નળી તરફ. તેનો મતલબ કે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થઈ જાય છે? મુખથી જ એની શરૂઆત થાય છે. મનુષ્યમાં ખોરાકનું પાચન કયા અંગમાં સંપૂર્ણ થાય છે? તો આપણે જોયું હતું નાનું આંતરડું, કે નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ શું થઈ જાય છે? પાચન. જઠરની અંદર 3 કલાક સુધી વલોવાય છે. મોટું આંતરડું છે તો કે નકામો કચરો બહાર કાઢે છે. અન્નળી છે તો કે હજી તો પોચો થયેલો ખોરાક મોંમાંથી એને નીચે લઈ જાય છે, પણ અન્નળી દ્વારા જઠરમાં પહોંચે, જઠર પછી નાનું આંતરડું. એટલે નાના આંતરડાની અંદર ખોરાકનું સંપૂર્ણ શું થાય છે? પાચન થાય છે. મનુષ્યના પાચન તંત્રમાં પિત્તરસનો સ્ત્રાવ ક્યાં થાય છે? તો આપણે કીધું હતું કે પાચન તંત્રમાં પિત્તનો સ્ત્રાવ, તો પિત્તનો સ્ત્રાવ ક્યાં થાય? તો કે આપણે જઠર જોયું હતું કે સ્વાદુપિંડમાં સ્વાદુપિંડ રસનો સ્ત્રાવ થાય, તો જઠરની અંદર શેનો સ્ત્રાવ થાય છે? પિત્તનો સ્ત્રાવ થાય છે. એટલે જવાબ આવશે જઠર. સ્વાદુપિંડ હોય તો સ્વાદુપિંડ રસ, બરાબર છે, પણ પિત્તનો સ્ત્રાવ ક્યાં થાય? જઠરની અંદર. સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં ખાલી જગ્યા જરૂરિયાત હોય છે. તો સ્વાવલંબી એટલે સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશની સામે પોષણ મેળવે તો કોણ? લીલી વનસ્પતિ. તો લીલી વનસ્પતિ માટે શું જરૂરી છે?
તો કે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં આપણે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા ભણી ગયા હતા. કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ આ બધું હોય ત્યારે સ્વાવલંબી પોષણથી સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે. અને વનસ્પતિ એ સ્વાવલંબી છે. સ્વાવલંબી માટે બધા જ ઘટકો જોશે. એનો મતલબ કે આપેલા બધા જ તમામ કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ બધાની જરૂર પડે છે. મનુષ્યના પાચન તંત્રમાં ઉત્સેચક પેપ્સિન અને ટ્રિપ્સિનનો સ્ત્રાવ અનુક્રમે કોના દ્વારા થાય છે? તો કે મનુષ્યના પાચન તંત્રમાં ઉત્સેચક પેપ્સિન, તો આપણે પેપ્સિન ટ્રિપ્સિન માટે જાણીએ છીએ કે સ્વાદુપિંડ. તો હવે તમારે થોડુંક અહીંયા પોતાનું આઈક્યુ પણ થોડુંક વિચારી લેવાનું કે ટ્રિપ્સિન માટે આપણને યાદ છે કે સ્વાદુપિંડ છે. તો સ્વાદુપિંડ બીજા ક્રમે હોય, અનુક્રમે કીધું છે, અનુક્રમે એટલે પાછળ હોય. તો ટ્રિપ્સિન માટે સ્વાદુપિંડ છે, તો સ્વાભાવિક છે કે પેપ્સિન માટે શું આવશે? જઠર. તો એનો મતલબ કે જઠર અને સ્વાદુપિંડ. નીચે પૈકી કયો એક સજીવ હવામાનના ઓક્સિજન વગર જીવી શકે? હવે હવામાનના ઓક્સિજનની જરૂર ન હોય તો સ્વાભાવિક છે કે એમાં શું આવશે? તો કે યીસ્ટ. કે યીસ્ટ આપણે આથો કરીએ છીએ, કોઈ પણ વસ્તુ આથાવાળી ખાઈએ છીએ, એમાં યીસ્ટ એટલે કે આથવણની પ્રક્રિયા થાય છે. તેમાં આપણે ઢાંકી દઈએ છીએ તો એને ઓક્સિજનની જરૂર પડતી નથી. તો એમાં જવાબ આવશે યીસ્ટ. બરાબર, યીસ્ટ એટલે ફૂગનો પ્રકાર છે આપણો. શ્વસન દરમિયાન વાયુ વિનિમય શેમાં થાય છે? તો કે વાયુ વિનિમય એટલે વાયુઓની આપલે. તો શ્વસનમાં આપણે ઓક્સિજન લઈએ છીએ, CO2 બહાર કાઢીએ છીએ, તો એ વાયુ કોષ્ઠો. કે વાયુ કોષ્ઠો નીચે ગોળ દડા જેવી રચના હતી ફેફસાની અંદર, કે શ્વાસ વાહિકાઓના છેડે વાયુ કોષ્ઠ આવેલા છે, કે જે O2 ઠાલવે છે, CO2 લે છે, તો આ પ્રક્રિયા કરે છે. તો વાયુનું વિનિમય વાયુ કોષ્ઠ દ્વારા થાય છે. નીચે જણાવેલા કયા સજીવમાં વાયુ વિનિમય શ્વસન કોચ કલા ચામડી? હવે શ્વસન માટે આપણે જોયું હતું કે દરેક સજીવના શ્વસન અંગો અલગ અલગ છે. મનુષ્ય છે તો એમાં ફેફસા છે, માછલી છે તો એમાં ઝાલર છે, અળસિયું છે તો એમાં ચામડી હતી. તો એનો મતલબ કે દરેકના શ્વસન અંગો અલગ અલગ છે. તો કયા સજીવમાં વાયુ વિનિમય શ્વસન કોષ કલા ચામડી દ્વારા થતું નથી? આ MCQ પર ખાસ ધ્યાન રાખવાનું. છેલ્લે નથી હોય ને આપણે કોષ કલા ચામડી ઉતાવળમાં વાંચી દઈએ, બરાબર છે, કે અળસિયું લખી દઈએ, બરાબર, તો એ ખોટું પડે છે. તો અમીબાઈ કો ચામડી દ્વારા કરે છે, પોતે કોષ દ્વારા કરે છે, કોષીય કલા. તેનો મતલબ કે શ્વસન કોષ કલા ચામડી દ્વારા થતું નથી શબ્દ છે, માટે શું આવશે? કે રેફિશ. કે રેફિશ છે, બરાબર છે, એ ચામડી દ્વારા શ્વસન કરતું નથી. આપણે માછલીમાં ઝાલર છે જ કે જે શ્વસન માટે ઉપયોગી છે.